મિત્રો, આજે 27 જુલાઈ એટલે વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે. તો આ દિવસની જરૂર કેમ ઊભી થઈ? તમને બધાને ખબર હશે, લગભગ દુનિયામાં દર વર્ષે 5 લાખ નવા દર્દીઓનો ઉમેરો થાય છે મોઢાના અને ગળાના કેન્સરના, અને આમાંથી લગભગ 50% એટલે કે 2.5 લાખ લોકો કેન્સરથી 12 જ મહિનામાં મૃત્યુ પામે છે. આ કેન્સર માત્ર બાકીના દર્દીઓનું મૃત્યુ નથી આપતું, પરંતુ આ દર્દીઓને ટ્રીટમેન્ટ દરમિયાન અને ટ્રીટમેન્ટ પછી પણ ખાવા પીવાની તકલીફ પડે છે, બોલવાની તકલીફ પડે છે, અને ડે ટુ ડે લાઈફમાં પણ તકલીફ પડતી હોય છે. અને જે દર્દીઓને કેન્સર સારું નથી થતું અથવા તો પાછું આવે છે, તેમને મોઢામાં અથવા તો ગળાના ભાગમાં ચાંદા પડે છે, તેમાંથી ડિસ્ચાર્જ આવે છે અને કન્ટિન્યુઅસ ફાઉલ સ્મેલિંગ આવે છે. એટલે મોઢાના અને ગળાના કેન્સરના દર્દીઓ કે જે લોકો એડવાન્સ સ્ટેજમાં આવે છે, એ લોકો ખૂબ જ હેરાન થાય છે. અને બીજી એક અગત્યની વાત કે મોટાભાગના આમાંના લોકો છે એ મિડલ એજ ગ્રુપના લોકો છે કે જે તેમના ફેમિલીના પિલર્સ હોય છે. એટલે માત્ર 5 લાખ દર્દીઓ સફર નથી કરતા, પણ 5 લાખ ફેમિલી સફર કરે છે. એક પેશન્ટની પાછળ તેની વાઇફ, તેના છોકરા, તેના માતા પિતા, ઘણા બધા લોકો સફર કરે છે, અને કેન્સરના લીધે ફેમિલી તહસનહસ થઈ જાય છે. તો આપણે આપણા દેશનું અને આપણા સમાજનું યુવાધન આ મોઢાના કેન્સર કે ગળાના કેન્સરમાં ગુમાવી રહ્યા છે, જ્યારે અગત્યનો મુદ્દો એ છે કે આમાંના 90% કેન્સર એ પ્રિવેન્ટેબલ છે. એટલે કે આ કેન્સરને થતા પહેલા જ આપણે રોકી શકીએ તેમ છે. તો આ કેન્સરની ટ્રીટમેન્ટ અથવા તો ડાયગ્નોસિસની વાત કરવા કરતા આને રોકી કેમ શકાય તેની વાત કરવી જોઈએ. આપણે બધાને જ ખબર છે કે મોઢાના અને ગળાના કેન્સર થવામાં મુખ્ય રોલ એ તમાકુનો છે, અને તમાકુની સાથે સાથે બીજું ફેક્ટર આવે છે, આલ્કોહોલ. ખાસ કરીને આપણા રિજિયનમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકા જેવા રાજ્યોમાં તમાકુનું ચલણ ખૂબ જ વધારે છે, અને એના લીધે મોઢાના કેન્સર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આની સાથે સાથે હવે આપણા રિજિયન્સમાં દારૂનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે, અને ખાસ કરીને યંગસ્ટર આ દારૂનો રવાડે ચડ્યા છે. તો બધાને જ ખબર છે કે આ દારૂ એ સોશિયલી અને ફાઇનાન્શિયલી તો પાયમાલ કરે જ છે, પણ તેની સાથે સાથે કેન્સર પણ કરે છે. તો આજના દિવસે મારી બધાને એક જ વિનંતી છે કે ચલો આપણે આ યુવાધનને બચાવીએ. લેટ્સ સે નો ટુ ટોબેકો એન્ડ નો ટુ આલ્કોહોલ. થેન્ક યુ. सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है, और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है. सिद्धांत लाइम प्राइवेट लिमिटेड.